આજે આપણે સ્ટાન્ડર્ડ એકમાં પાઠ 20 બહેનનો પત્ર સમજીશું. પાઠનો પ્રકાર છે પત્ર અને લેખક છે મણીલાલ ભ પટેલ. તમે સમજી ગયા હશો કે આ એક બહેન છે એના નાનકડા ભાઈને પત્ર લખે છે. બહેન છે પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ પ્રેમી એટલે કે વૃક્ષો, હવા, પક્ષીઓનો કલરવ વગેરેને ખૂબ જ ગમે છે. એટલા માટે એના વિશે સરસ મજાનું વર્ણન કરતો એક પત્ર એના ભાઈને લખે છે. લેખકનો પરિચય જોઈએ તો મણીલાલ ભ પટેલ, જન્મ 7/11/1949. એમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે થયો હતો. તેઓ અધ્યાપક હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. માટી વટો, ભૂસાતા, ગ્રામચિત્રો, હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે. પ્રસ્તુત એકમમાં, એકમ એટલે કે પાઠ, પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યાયનના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય એની ઉદાહરણ સાથેની સમજૂતી અહીંયા આપવામાં આવી છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે. અભિવ્યક્તિ અને પ્રત્યાય એટલે કે આદાન પ્રદાન, બોલવું અને સાંભળવું, તો માતૃભૂમિની આપણી જે ભાષા છે એમાં પ્રકૃતિનું વર્ણન ખૂબ સરસ રીતે અહીંયા કરવામાં આવ્યું છે. એટલે પ્રકૃતિના વર્ણનની સાથે સાથે માતૃભાષાનું મહત્વ પણ આપણને સમજમાં આવે છે. મણીલાલ હ પટેલ બહેનનો પત્ર છે એટલે કે બહેન છે એના ભાઈ, એનું નામ અરવ છે, એને પત્ર લખી રહી છે. બહેનનું નામ છે અનન્યા, અનન્યા વિસ્મયકુમાર. નવા શબ્દો જોઈએ તો પાલો એટલે કે પહેરેલી સાડીનો લટકતો છેડો, સીમ એટલે કે ગામની હદ, આગોતરા એટલે કે અગાઉથી નક્કી થયેલા, વધાવવું એટલે કે હર્ષભેર આવકારવું, સેલારી એક જાતની સાડી, મરમર એટલે પાંદરામાંથી આવતો અવાજ, ગળથૂથી એટલે તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ અને ઘીનું પાણી, શમણો એટલે કે સ્વપ્ન. આપણે અત્યારે પાર્ટ 1 જોઈશું, કારણ કે પાર્ટ મોટો છે તો સારી રીતે સમજવા માટે પાર્ટ 2 આપણે પછીના લેક્ચરમાં જોઈશું. પાઠ શરૂ કરીએ તો પત્ર છે એટલે સૌથી પહેલાં સરનામું આપવામાં આવ્યું છે. અનન્યા વિસ્મયકુમાર, બહેનનું નામ અનન્યા છે, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012, એટલે કે આ પાઠ 2012માં લખાયેલો છે. પ્રિય ભાઈ અરવ, ભાઈનું નામ શું છે? અરવ. તારી બહેન અનન્યાના પ્રણામ. મેં તને યાદ કરી વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. આપણે પણ હવે નજીકના સમયમાં જ હોળી આવશે. હોળી આવે એટલે પ્રકૃતિના માં વાતાવરણમાં બદલાવ આવવા માંડે. પાનખર ઋતુ આવે, જૂના પાંદડા છે એ ખરી જાય છે અને વૃક્ષો નવા પાંદડાને ટુકડો ફૂટે છે, એટલે જાણે નવા વસ્ત્રો પહેર્યા હોય એવું લાગે છે. હાસ્તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ અને વસ્તીમાં ફરફરવા લાગે છે, બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે છે. વસંત ઋતુની સાથે સાથે પરીક્ષાની પણ મોસમ આવે છે. આ ઋતુ એવી છે કે એક બાજુ હોળી હોય છે, હોળીના રંગો છે, બીજી બાજુ પરીક્ષાની તૈયારી ચાલતી હોય છે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. આ ઋતુમાં ખેતરમાં ઘઉં અને ચણા ખૂબ થાય છે, એટલે ખેતરમાં ઘઉં અને ચણા વાઢતા હોય એવા સ્ત્રી પુરુષોના દ્રશ્ય પણ આપણને જોવા મળે છે. ચોથી વાત તે લગ્નગાળો છે. લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીમાં લોકો વ્યસ્ત બની જાય છે. આગોતરી એટલે અગાઉની વધામણી દેવી એટલે કે નિમંત્રણ દેવું અને એ માટેની ખરીદી કરવામાં લોકો વ્યસ્ત બની જાય છે. લગ્નગાળાની પણ સિઝન છે. તો ફરી વાર જોઈએ તો હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા લાગે છે. એક તરફ વસંત ઋતુનો પ્રકૃતિ પણ અને વસ્તીમાં એનો પાલો એટલે કે સાડીનો છેડો જાણે હોય એમ વસંત ઋતુનો પાલો સમગ્ર જગતમાં ફરતો હોય એવું લાગે છે. કારણ કે
એક તરફ પાંદડાઓ ખરે છે, પાનકર આવે છે, બીજી તરફ નવી નવી કૂપળો ફૂટે છે, પરીક્ષાની તૈયારી ચાલે છે, સીમ ખેતરમાં ઘઉં ચણા વાટતા લોકો દેખાય છે, અને ચોથું લગ્ન ગાળો આવે છે એટલે લોકો આગોતરી વધામણીઓ અને ખરીદીમાં વ્યસ્ત બની જાય છે. અને મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમ છે. અનન્યાને વર્ષા ઋતુ પણ ખૂબ ગમે છે અને શરદ ઋતુ ખૂબ ગમે છે. પણ વસંતના દિવસો ગમે છે એના કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે, આંબે આંબે કેરીઓ ઝૂલે, એટલે મને વસંત ઋતુ ગમે. પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. આ ઋતુમાં આંબા ઉપર મોર આવે છે. મોર એટલે કે કેરી આંબાની શરૂઆત. ઝીણી ઝીણી કેરીઓ બેસે છે અને કોયલ છે એની આ પ્રિય ઋતુ છે. તો એનું કૂ કૂ આપણને સાંભળવા મળે છે. એ મને વહાલી છે, એમ તો મને કબૂતર, ભોલો, કાગડો, દૈયડને દેવચકલી પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારોને કલકલીઓ, ચાસ અને શોભીગી તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એ કમે હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીરો, શક્કરખોરાને પણ હું જોઈ શકું છું. એ તો તને ગમે છે બરોબર ને? એટલું બધું વર્ણન બેન કરે છે કે આ ઋતુમાં કેટલું બધું આપણને જોવા મળે છે. આંબે મોર આવે છે, કોયલનું કૂક આપણને સાંભળવા મળે છે, એની સાથે સાથે આપણને કબૂતર, હોલો, કાગડો, દૈયળ, દેવચકલી તો ગમે જ છે, અને કંસારો અને કલકલીઓ તરસ્યું તરસ્યું એટલે કે એક ધારું જાણે કોઈ તરસ હોય એવી રીતના બોલ્યા કરે છે. અને પાછી ભાઈને કહે છે કે હવામાં સેલારા લઈને, સેલારા લેવા એટલે આનંદથી ઉડવું, બુલબુલ, પતરંગો, દરજીરો અને શક્કરખોરો તો તને પણ ગમે છે એ મને ખ્યાલ છે. તને યાદ છે આપણી ગુજરાતી ચોપડીમાં ઘણા બધા પંખીઓ વિશે, ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરના વાડામાં ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં આજે વૃક્ષો ઠીક ઠીક છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય, પંખીઓ ગાય છે, પીપળ વડના ટેટા, સોનમોરના પાપડા અને બીજા ફળો ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, એ જ તો રોજનું જીવન ભેરું ભેરું લાગે છે. અનન્યા કહે છે કે આ જે વૃક્ષો છે આપણા દાદાજીએ આપણા ઘરના વાડામાં અને આજુબાજુ ખેતરમાં ઉગાડેલા છે એ તો આપણા ઘરની અને પ્રકૃતિની શોભા છે. ઋતુઓ ઝાડવા ઉપર દેખાય છે, કારણ કે ઝાડવા ઉપર ઋતુઓ પ્રમાણે પાન ફૂટે છે અને પછી ઋતુઓ પ્રમાણે ફળ આવે છે. અને એ ફળને કારણે પંખીઓ આવે છે, પીપળ વળના ટેટા અને સોનમોરના પાપડા અને બીજા ફળો ખાય છે. વૃક્ષો છે એ મનુષ્યને તો અનેક રીતે ઉપયોગી છે જ, પશુ પક્ષીઓ માટે પણ એટલા જ ઉપયોગી છે. કારણ કે પક્ષીઓનો જે ખોરાક છે એ મોટે ભાગે એવો વૃક્ષો ઉપરથી મેળવતા હોય છે. એટલે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય ત્યાં પંખીઓ પણ વધુ પ્રમાણમાં દેખાય છે. આજે તો વૃક્ષો બહુ જોવા મળતા નથી, એના લીધે અનેક પ્રકારના પક્ષીઓ પણ આપણે જોઈ શકતા નથી. ચકલી છે, કાગડા છે વગેરે નામશેષ થવાના હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એને જ્યાં આશરો મળે છે એવા વૃક્ષો હવે શહેરોમાં કપાવા લાગ્યા છે અને જ્યાં ને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધવા માંડ્યા છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સાટુ આ બધું લખી રહી છે. કાગળ છે એ અનન્યા કઈ ભાષામાં લખે છે? પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં. તો અનન્યા પોતાના ભાઈને કહે છે કે મને માતૃભાષા બહુ સરસ આવડે છે, એટલા માટે હું આવો કાગળ લખું છું એવું તને લાગ્યું હશે. તો બોલને એમાં ખોટું શું છે? માતૃભાષાનું ગૌરવ તો દરેકને હોવું જ જોઈએ. હું માતૃભાષામાં કાગળ લખું તો એમાં કંઈ ખોટું નથી. વૃક્ષોના પાંદડા જ એમના શબ્દો છે, પવનમાં કેવું મરમર મરમર બોલે છે. ફરી પાછી પ્રકૃતિ વર્ણન તરફ અનન્યા વળી જાય છે. શું કહે છે? કે વૃક્ષોના પાંદડા છે એ પાંદડા નથી, જાણે વૃક્ષોના શબ્દો છે. વૃક્ષો ભલે બોલી શકતા નથી પણ એ મરમર બોલે છે, એટલે કે જ્યારે પવન આવે ને ત્યારે પાંદડાનો જે ખડખડાટ થાય એને મરમર કહે છે. વૃક્ષો આપણને એ મરમર દ્વારા કશું કહેવા માંગતા હોય એવું લાગે છે. ફૂલો વૃક્ષોની કવિતા છે. ફૂલ જે આવે છે વૃક્ષ ઉપર, છોડ ઉપર, એ એની કવિતા છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલાતો સંભળાય છે.
ખરેખર કેસરોડા કઈ ભૂલે નહીં, પણ કેસરોડા ઉપર જે કેસરી રંગના ફૂલો આવે છે હોળીની સીઝનમાં, હોળીના તહેવાર દરમિયાન વસંત ઋતુમાં, તો આપણને કંઈક મોટેથી કહેતો હોય એવું લાગે છે. શિમળો તો રાતાગળ ફૂલોથી ઉભરાઈને ભરાઈ ગયો છે. શિમળા નામનું વૃક્ષ આવે છે, એમાં રાતા રંગના ફૂલો આવે છે. તો આગળથી જોઈએ તો જાણે હજારો પ્રકારના ગલગોટાથી ભરાઈ ગયો હોય એવું શિમળાનું વૃક્ષ લાગે છે. અને હું લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. હું જ્યારે શિમળાના વૃક્ષ નીચે ઊભી રહું છું તો એના લાલ ચટાક ફૂલો મારા ઉપર ખરે છે અને હું જાણે ભીંજાતી હોઉં એવું લાગે છે. બહેન છે એ ખૂબ જ પ્રકૃતિ પ્રેમી છે, એટલા માટે એણે પ્રકૃતિનું જે સરસ વર્ણન કર્યું છે એ આપણને અહીંયા સારી રીતે માણવાની ખૂબ જ મજા આવે છે. ખરેખર વૃક્ષ કોઈને ભીંજવતું નથી, એમાંથી કોઈ પાણી નથી પડતું, પણ અહીંયા અનન્યાને એવું લાગે છે કે શિમળાના વૃક્ષ નીચે ઊભા રહેવાથી જાણે લાલ રંગ મારી પર વરસતો હોય એવું મને લાગે છે. ઘરના માંડવે મધુમાલતી ને કુંડામાં મોગરા મોહર્યા છે. ઘરના માંડવે એટલે કે ઘરની આગળ ઝાંપામાં એણે મધુમાલતી ઉછેરી છે અને કુંડામાં મોગરા વાવ્યા છે. મોગરા એટલે કે ડોલર, જેને આપણે સરસ મજાના સફેદ રંગના એકદમ સુગંધી ફૂલ આવે છે. સુગંધની લહેરો છાતીને મગજને તરબતર કરી દે છે. તરબતર કરી દેવું એટલે કે ભરી દેવું, એની સુગંધ આપણી છાતીમાં અને મગજમાં ઉતરી જાય છે અને જાણે નવી સ્ફૂર્તિ આવી હોય એવું લાગે છે. મારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. સોનચંપાનું વૃક્ષ પણ વાવ્યું છે. તો અનન્યા કહે છે કે જ્યારે હું મારી પાસે બેસીને વાંચતી હોઉં તો પેલા ફૂલો મને જોયા કરતા હોય એવું લાગે છે. પ્રકૃતિ પ્રેમી છે બહેન, એટલે એણે આ બધા ફૂલોને વૃક્ષોને માનવ તરીકે કલ્પ્યા છે. જાણે માણસો હોય અને માણસો જે પ્રક્રિયા કરે એ આ વૃક્ષો કરતા હોય એવું લાગે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે. ટગરી નામનું વૃક્ષ આવે છે નાનકડું, એમાં ખૂબ સરસ સફેદ રંગના ફૂલો આવે છે. ટગર ટગર જોવું એટલે કે એક ધારું જોવું. ને હજારી ગલ તો બોલકા છે. હજારી ગલ એટલે કે હજાર પાંદડીવાળા ગલ, ગલગોટા બોલકા છે. હું હમણાં જ બોલી પડશે એવું લાગે છે. પ્રકૃતિમાં માનવ ભાવનું આરોપણ કર્યું છે. ખરેખર કંઈ ગલગોટા બોલતા નથી, પણ એની હજાર પાંદડીઓ આપણે નજીકથી પસાર થઈએ ત્યાં જાણે હમણાં કશું બોલે એવું લાગે છે. તો પ્રકૃતિમાં માનવીય ભાવનું આરોપણ કર્યું છે. તો બોલાવે જ નહીં, પણ ભાઈ મારે તો પરીક્ષા છે, વાંચવું તો પડે. બહેન શું કહે છે? આ બધું જોવું મને ખૂબ ગમે છે, પણ સાથે સાથે પરીક્ષાની સિઝન ચાલે છે, મારી પરીક્ષા આવશે તો મારે વાંચવું તો પડે ને. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછને કેમ ભયલા? અરે ગુજરાતી માધ્યમમાં ભણવાનું નક્કી કરીને 11 સાયન્સમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. પાછું માતૃભાષા તરફ બહેન વળી ગઈ, પ્રકૃતિનું વર્ણન પૂરું કરી અને શું કહે છે કે તે માતૃભાષામાં ગુજરાતી માધ્યમમાં 11 સાયન્સમાં પ્રવેશ લીધો એ મને ખૂબ ગમ્યું. આપણે લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. ઘેલું લાગવું એટલે કે ગાંડપણ. આપણા લોકોને અંગ્રેજીનું ખૂબ જ ગાંડપણ હોય છે. અંગ્રેજીની જરૂર છે જ, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે. કેવું સરસ કહે છે બહેન કે અંગ્રેજીની પણ જરૂર છે, પણ ગુજરાતી ન આવડતું હોય અને તમે અંગ્રેજી શીખો તો બાવાના બે બગડે. એક કહેવત છે ગુજરાતીમાં જેનો અર્થ થાય છે એક પણ બાજુના ન રહેવું. ન તમે અંગ્રેજીના રહો કે ન તમે ગુજરાતી ભાષાના રહો, એની કરતાં જે તમને ભાષા ફાવે છે એ રાખી એમાં આગળ વધવું એ જ સારું છે. એક નવી કહેવત પ્રસરી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. બહેને એક નવી કહેવત કીધી કે અંગ્રેજી ઉત્તમ છે પણ ગુજરાતીનું માધ્યમ રાખીને અંગ્રેજી શીખો. માધ્યમ કયું રાખવાનું છે? આપણું માતૃભાષા. ગુજરાતીના માધ્યમ દ્વારા પણ તમે અંગ્રેજી શીખી શકો છો. અને એના ભાઈને અભિનંદન આપે છે કે તે માતૃભાષા દ્વારા ભણવાનું પસંદ કર્યું અને 11 સાયન્સમાં પ્રવેશ લીધો, મને ખૂબ જ ગમ્યું છે. આપણા લોકોને અંગ્રેજીનું ઘેલું છે, પણ જો આપણને બરોબર માતૃભાષા ન આવડતી હોય તો અંગ્રેજી ભાષા ન શીખી શકીએ અને બાવાના બે બગડે. ન આપણે અંગ્રેજી ભાષાના રહીએ, ન આપણે ગુજરાતી ભાષાના રહીએ. મેં તો એક નવી કહેવત શોધી છે કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. ગુજરાતી માધ્યમમાં તમે પણ સરસ મજાનું ઇંગ્લિશ ભણી શકો છો.
ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષાનું મહત્વ સમજાવે છે બહેન કે ગુજરાતીમાં ભણવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે વિદ્યાર્થીનો અને તર્ક શક્તિ ખીલે છે. માતૃભાષા જન્મથી ગળથૂથીમાંથી મળે છે. ગળથૂથી એટલે કે બાળકનો જન્મ થાય તરત જ એને ગોળ અને ઘીનું એક પ્રવાહી પાવામાં આવે છે, એને ગળથૂથી કહેવામાં આવે છે. કે તો કહે છે કે માતૃભાષાનો જન્મ બાળકના જન્મની સાથે થાય છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. દેણગી એટલે કે ભેટ છે. મા બાપ છે એ આપણી માતૃભાષા બોલે છે. આપણા ઘરમાં, કુટુંબમાં, ગામમાં, સમાજમાં એ તમામ જગ્યાએ માતૃભાષા બોલાતી હોય છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરાયેલું છે. આપણા જીવનની પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી રૂઢિઓ એ બધું આપણને ક્યાંથી જાણવા મળે? આપણી માતૃભાષા દ્વારા, એના શબ્દોમાં એ બધું સમારેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. માતેમાં બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બાની ભાષા તે માતૃભાષા. અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન કોઈ ન લઈ શકે. માતૃભાષા, ધરતી માતા અને માટી, પેલી આપણા પહેલાં આપણા મમ્મી, બીજી આપણી માતૃભાષા અને ત્રીજી આપણી ધરતી માતા. અનન્યા કહે છે કે આ ત્રણેયનું સ્થાન કોઈ લઈ શકે નહીં. અરે ગૌરવ, તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે એ કમનસીબ વાત છે. જો લોકો આજે મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાજે છે, માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી, પણ ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે એ જ આપણને આગળ લઈ જાય છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર વિશ્વકોશ છે 25 ભાગમાં. દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. તો અહીંયા આ ફકરામાં અનેક મહાનુભાવોને યાદ કરીને એમણે માતૃભાષા વિશે શું કહ્યું છે એ અહીંયા ઉદાહરણ રીત આપીને અનન્યા આપણને માતૃભાષાનું મહત્વ સમજાવે છે. શું કહે છે કે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શું ફાયદો થાય છે? તો બાળકની કલ્પના શક્તિ, તર્ક શક્તિ વિકસે છે અને પાછી માતૃભાષા આપણને ગળથૂથીમાંથી મળે છે, જન્મથી મળે છે. મા બાપ, ઘર, કુટુંબ, સમાજ એ લોકોની ભેટ છે માતૃભાષા. અને આપણા જીવનની પરંપરાઓ, આપણી સંસ્કૃતિ, આપણી રૂઢિઓ, આપણા રિવાજ તમામ આપણા શબ્દે શબ્દમાં સંગ્રહાયેલા છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિ પણ માતૃભાષાનો મહિમા કરતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે. બાળકને માનું દૂધ જ વધુ વિકસાવે છે એની જેમ, મજબૂત બનાવે છે એની જેમ માતૃભાષા બાળકને વિકસાવે છે, મજબૂત બનાવે છે. અને માતેમાં બીજા બધા વગડાના વા. માતૃભાષા એ માતૃભાષા, બાકીની બધી વગડાની વા. વગડાનો વા એટલે કે પવન, એ આપણને સાચવી શકે નહીં. આપણને તો કોણ સાચવી શકે? તો માત્ર ને માત્ર માતૃભાષા. આપણને ખીલવનારી ધરતી માતા, આપણી મા અને માતૃભાષા, આ ત્રણનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. અરવ ગાંધી બાપુએ કહ્યું હતું કે આપણો રાજકારભાર જે અંગ્રેજી ભાષામાં ચાલે છે એ આપણી કમનસીબ, એટલે આપણે દુર્ભાગ્યની વાત છે કે એ અંગ્રેજી ભાષામાં ન ચાલવો જોઈએ. જો કે લોકો તો મોહમાં અંધ બની ગયા છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે, માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. પણ ધીરે ધીરે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે છે. એનો અર્થ એવો થાય છે કે આપણે જે જન્મથી સાંભળતા આવ્યા હોય એમાં જ આપણો લય, આપણો સંવાદ રચાવવો જોઈએ. અન્ય ભાષા દ્વારા આપણે એ અભિવ્યક્તિ સારી રીતે કરી શકીએ નહીં. ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવા વિશ્વકોશ છે જેના 25 ભાગ છે. દુનિયાભરનું જ્ઞાન એમાં સમાયેલું છે. ગુજરાતી આવડે તો બધા વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. માતૃભાષાનું મહત્વ પ્રકૃતિના વર્ણન દ્વારા સમજાયું, મહાનુભાવો દ્વારા સમજાયું અને સાથે સાથે એ પણ સમજાયું
કે આપણો જે વિશ્વકોશ છે 25 ભાગમાં એ જો સમજવો હોય તો એની માટે માતૃભાષા ખૂબ સરસ રીતે આવડવી જરૂરી છે. તો દુનિયાભરનું જ્ઞાન એમાંથી આપણને મળી રહે છે અને તમામ વિશ્વકોશમાં હાજર છે. તો અનન્યા એના ભાઈ ભરવને પત્ર લખે છે. અનન્યા છે એ પ્રકૃતિ પ્રેમી છે, પ્રકૃતિ ખૂબ જ ગમે છે. ઋતુઓ બદલાતી, ઋતુઓ, વૃક્ષો, એની ઉપર આવતા ફળ, એના લીધે આવતા પક્ષીઓ અને સાથે સાથે એના જે શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ પણ એને અહીંયા જાણવા મળે છે. તો ભાઈને કહે છે કે અત્યારે તો વસંત ઋતુ ચાલી રહી છે, તો વસંત ઋતુ દરમિયાન શું શું બને તો એનું સરસ વર્ણન કર્યું છે કે પ્રકૃતિ અને વસ્તીમાં વસંતનો પાલો ખરખરવા માંડે છે. લોકો છે ઘઉં ચણા વાઢે છે, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે અને લોકો લગ્નગાળાની પણ તૈયારી કરે છે અને વર્ષા અને શરદ તમારી મનગમતી મોસમ છે. કોયલ બોલે છે, આંબે કેરીઓ આવવાનો સમય થાય છે, કબૂતર, હોલો, દૈયળ વગેરે પક્ષીઓ આવી અને તરસ્યું તરસ્યું બોલતા હોય, એટલે કે જાણે ફરી ફરીને એને બોલવું પડતું હોય એવી રીતના બોલ્યા કરે છે. ગુજરાતી ભાષા અને એનું જ્ઞાન પંખીઓ વિશેનું, ઋતુઓ વિશેનું ગુજરાતી ભાષામાં સરસ રીતે આપેલું છે અને અહીંયાથી એ માતૃભાષાનો મહિમા સમજાવવાનું શરૂ કરે છે. અને શું કહે છે કે વૃક્ષોને પણ પોતાની ભાષા હોય છે, પાંદડાઓનો જે અવાજ છે એ વૃક્ષોની ભાષા છે અને ફૂલો છે એ વૃક્ષોની કવિતા છે. કેસુડા વિશે વાત કરી છે, તો કાગડો કે એની ઉપર બેસીએ તો પણ જ્યાં રાતો ચોળ થઈ ગયો હોય એવું લાગે છે. શિમળાના વૃક્ષ નીચે હું ઊભી રહું છું તો લાલ ચટક રંગાથી ભીંજાઈ ગઈ હોય એવું મને લાગે છે. હજારી ગલ તો બોલકા છે, રાતરાણી અને ડોલર પણ મને ખૂબ ગમે છે. પણ ભાઈ મારે તો પરીક્ષા આવે છે, આટલું બધું હું નિરીક્ષણ કરું છું તો સાથે સાથે મને પરીક્ષાની પણ ચિંતા થાય છે. અને તે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો 11 સાયન્સમાં, તો અનન્યાને ખૂબ ગમે છે. પછી એ માતૃભાષાનું વર્ણન શરૂ કરે છે કે અત્યારે મહત્વ કહે છે કે લોકોને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે, પણ કહે છે માતે માં બીજા બધા વગડાના વા. ગુજરાતી ભાષા એ ગુજરાતી ભાષા, બાકીની બધી પરદેશી ભાષા જો શીખવા રહીએ ઘણીવાર એવું પણ બને છે કે નથી આપણે આ ભાષાના રહેતા, નથી પેલી ભાષાના રહેતા, બાવાના બે બગડે એવું બની શકે છે. તો ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી, ભલે તમે અંગ્રેજી વિષય ભણો પણ ગુજરાતી ભાષાના માધ્યમથી ભણો, જેનાથી તમે એને સારી રીતે સહન કરી શકો. બંને ભાષા તમને ઝડપથી આવડે, તમારી તર્ક શક્તિ અને કલ્પના શક્તિ પણ વિકસે. પછી એને ઉદાહરણ આપ્યા છે કે વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાનો મહિમા કર્યો છે અને કહ્યું છે કે માતૃભાષા એ તો માતાનું ધાવન છે. માતેમાં બીજા બધા વગડાના વા. ત્રણ વસ્તુનું કોઈ સ્થાન ન લઈ શકે, એક આપણે જન્મ આપનારી માં, બીજું માતૃભાષા અને ત્રીજું આપણી ધરતી માતા. ગાંધી બાપુએ પણ કહેલું કે આ જે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે એ મને જરાય ગમતું નથી. અને ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે છે, લોહીના લયમાંથી પ્રગટવું એટલે કે જન્મથી મળનારી ભાષા, જન્મથી જે આપણા રુદનનો લય છે એ આપણે આપણી માતૃભાષા દ્વારા જ વ્યક્ત કરીએ છીએ. માતૃભાષા જ સાચી ભાષા છે. અને આપણા ગુજરાતી જ્ઞાન ભંડારમાં તો 25 ભાગનો વિશ્વકોશ છે, એને જો સમજવો હોય, જો એને જ્ઞાન વધારવું હોય તો ગુજરાતી ભાષા દ્વારા એ તમામ જ્ઞાન એમાં હાજર છે. અને આગળ તો માતૃભાષા વિશે ખૂબ સરસ અનન્યા લખે છે, એ આપણે હવેના પછીના લેક્ચરમાં સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બહેન એના ભાઈને પત્ર લખે છે. બહેનનું નામ અનન્યા છે, ભાઈનું નામ અરવ છે. અને બહેનની કેટલી બધી કલ્પના શક્તિ ઊંચી છે એ આપણને આ પત્ર દ્વારા જાણવા મળે છે. બહેન કેટલું બધું જાણે છે, કે અત્યારે કઈ સિઝન ચાલી રહી છે, એમાં શું કઈ કઈ ઋતુઓ આવે છે, કયા કયા ફૂલો આવે છે, એના લીધે પક્ષીઓ આવે છે, પાછું એનું વર્ણન કરે છે કે એના લીધે જે શિમળાનું વૃક્ષ છે કે પછી મધુમાલતી છે, વાતાવરણ પણ જાણે એનાથી બદલાઈ જતું હોય એવું લાગે છે. આ તમામનું વર્ણન કરી અને માતૃભાષા ઉપર આવે છે અને માતૃભાષાનું શું મહત્વ છે એ આપણને ઉદાહરણ દ્વારા સમજાવે છે. આગળ પણ માતૃભાષાનું ખૂબ બધું એને મહત્વ કરેલું છે, પણ એ આપણે હવે પછીના લેક્ચરમાં સમજીશું. તો તમારે હોમવર્કમાં આ પાઠમાં આવતા શબ્દો
લખી અને એપ ઉપર મોકલવાના રહેશે. પછીના લેક્ચરમાં ફરી મળશું. થેન્ક યુ.